આજે જ્યારે મહાત્મા ગાંધીની ટીકા કરવી એક ફેશન બની ગઈ છે ત્યારે પાલિતાણામાં રહેતા અને હજામનો વ્યવસાય કરતા લલ્લુભાઈ વાઘેલા ઉર્ફે લાલા ભગતે મહાત્મા ગાંધી ચાલીસા રચી છે. જો કે મહાત્મા ગાંધી પોતે વ્યક્તિ પૂજામાં નહોતા માનતા, પણ આવનારી પેઢી આપણા રાષ્ટ્રપિતા અને મહાન ગુજરાતી પ્રતિભામાંથી પ્રેરણા મેળવી શકે તે માટે આ ચાલીસા રચનાનું અનેરું મહત્વ છે. બાળ દાઢી કરાવવા આવે છે. અમારે એક મિત્રતા જેવો સંબંધ છે અને એણે મને વાત કરી કે આવી રીતે હું મારે ગાંધી જયંતિની નિમિત્તે એક પ્રોગ્રામ કરવાનો છે. હું તો અમારે પહેલાં પણ ચર્ચાઓ ચાલતી ઘણી સાહિત્યિક, તો એને ખબર કે આ રચના રચે છે, બનાવે છે, એટલે મને એણે કીધું તમે ગાંધીજી વિશે કાંઈ પણ લખો. એટલે મને ગાંધી ચાલીસા બનાવવાની પ્રેરણા શ્રી નાથાભાઈ આપી અને મેં આ રીતે ગાંધી ચાલીસાની રચના કરી છે. ખૂબ સારી રચના છે, લોકોને ગમશે અને એમાંથી કોઈ પણ પ્રેરક સંદેશો મળે એવી અપેક્ષા રાખી અને પ્રણામ કરું છું. અને ગાંધી ચાલીસાના લેખક ભાઈ શ્રી લાલ ભગત જેમણે આ રચના કરી છે, ધોરણ 9 પાસ હોવા છતાં એમના જે રચનાના શબ્દો છે એ ખરેખર યોગ્ય અને સમયસર રજૂઆતવાળા જોવા મળ્યા. વિદ્યાર્થીઓમાં આ રચના ની ખૂબ જ સારી અસર જોવા મળે છે અને વિદ્યાર્થીઓ આ રચના જે ગાંધી ચાલીસા છે એ ગાન કરે છે ત્યારે એના પણ એક સરસ પ્રકારનું આહલાદક વાતાવરણ જોવા મળે છે અને આ શબ્દોથી એનામાં નિષ્ઠા અને પ્રમાણિકતાના શબ્દો એમાંથી પ્રમાણે વર્તન કરવા માટેનું જે વાતાવરણ છે એ પણ એમનામાં ઉભરી આવતી હોય એવું પણ સર્જાઈ શકે તેમ છે. નોંધનીય છે કે લાલા ભગત દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાંધી ચાલીસાને શાળામાં એક કાર્યક્રમ યોજી ગાંધીજીના ચરણોમાં સમર્પિત કરી હતી. આજના ખાસ દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ ગાંધી ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક રાગમાં ગાંધી ચાલીસાનું પઠન કરી ગાંધી જયંતિની ઉજવણી કરી હતી.